नमस्कार मित्रों, हूँ छु जयेश हिरपरा। कृषि मित्र चेनल में आपनु हार्दिक स्वागत छे। आजे वात करवानी छे मगफळी में आवता मूंडा विषे, एटले के डोल विषे। आपणे सौराष्ट्र में जनरली मूंडा अथवा सफेद धेण नुं नाम थी ओळखाय छे, ज्यारे उत्तर गुजरात में डोल नाम थी ओळखाय छे। हवे आ जे जमीनजन्य जे जीवात छे अने बीटल ग्रुपनी जीवात छे, उनाळानी सीजन में पण आपणे आनो एक विडियो मूकवामां आव्यो हतो के मूंडा एक एवी विचित्र अने प्रॉब्लेमेटिक जीवात छे के जे नियंत्रण में लावी घणी बधी अघरी छे अने आर्थिक घणु बधु नुकसान करे छे। केम के आखो छोड ज कापी नाखे एटले छोड सुकाई जाय छे, एटले जेटली टकावारी में छोड कापे एटला टका आपणने नुकसान थाय छे। मूंडानी जो वात करीए तो मूंडा माटे जे असरकारक नियंत्रण गणाय, पहली वस्तु तो आपणे बीज उपचार करीए वधारे असरकारक छे। કેમ કે ઘણા બધા વિસ્તારમાં જે બે વર્ષથી મૂંડાનો પ્રોબ્લેમ નહોતો, એટલે આ વખતે થાયોમિથોક્ઝામ એફએસ હોય કે ક્લોથાયોનિડિન હોય કે બીજી કોઈ પણ જંતુનાશકનો પટ માર્યા વગર વાવેતર કરવામાં આવેલ છે। હવે આ પટ નહીં મારવાના કારણે મૂંડાના ઉપદ્રવ દેખાય છે। જે વિસ્તારમાં કાંઈ પણ જંતુનાશકનો પટ મારેલો છે તો એમાં મૂંડાનો ઉપદ્રવ ઓછો છે। હવે આલો પટ માર્યો નથી અને અત્યારે મૂંડા છે તો એનો ઈલાજ શું? તો ઈલાજ માટે આમ જોવા જઈએ તો પ્રાકૃતિક ઈલાજ પણ કરી શકાય, જૈવિક ઈલાજ પણ કરી શકાય અને રાસાયણિક ઈલાજ પણ કરી શકાય। ત્રણેયમાં પરિણામ સારા મળેલા છે અને ઈલાજ પણ સરળ છે। પણ ઈલાજ સરળમાં વસ્તુ એવી છે કે જો આપણે જૈવિક ઈલાજની વાત કરીએ તો જૈવિક ઈલાજમાં મેટારિઝમ એનિસોપલી નામના જે બેક્ટેરિયા આવે છે, એ બેક્ટેરિયા ઉડાડવામાં આવે એટલે પૂંખવામાં આવે કે ડ્રેન્ચિંગ કરવામાં આવે। ઘણી વખત અમુક ખેડૂત ભાઈઓ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ પૂંખી અને ઝડપથી રિઝલ્ટ મળે કે ડ્રેન્ચિંગથી ઝડપથી રિઝલ્ટ મળે? કેમ કે જે કઈ વસ્તુ આપણે આપવી છે એ વસ્તુ મૂંડા સુધી પહોંચશે ત્યારે જ રિઝલ્ટ આપશે। એટલે આપણે જ્યારે પૂંખશું કે ઉડાડશું અને માથે ઝાપટું પડશે તો પાણી દ્વારા નીચે પહોંચશે ત્યારે જ મૂંડાને કામ આપશે। તો ડ્રેન્ચિંગ જ્યારે કરીએ છીએ તો ડ્રેન્ચિંગ સીધું પાણી થડ પાયે, આપણે થડની બાજુમાં ડ્રેન્ચિંગ કરવામાં આવે અથવા હારની ઉપર ડ્રેન્ચિંગ કરવામાં આવે તો સીધું પાણી મૂંડા પાસે પહોંચે છે, એટલે ડ્રેન્ચિંગમાં રિઝલ્ટ વધારે મળે। એટલે મેટારિઝમ એનિસોપલી નામના જે બેક્ટેરિયા છે એ આપવામાં આવે તો એના પરિણામ પણ સારા છે। હર્બલ વસ્તુની વાત કરીએ તો હર્બલ વસ્તુમાં લિટમસ એગ્રીટેકનું એક લક્ઝરી કરીને જે પ્રોડક્ટ આવે છે એના પરિણામો પાણી સાથે આપવાથી પણ છે, એક કરે 500 ml રાખી અને પંપમાં 50 ml રાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ એના પરિણામ સારા મળે છે, પણ એ પ્રોડક્ટ થોડીક કોસ્ટલી છે। બીજી વાત કરીએ કે ઇપીએન, જે અનેરી ઇપીએન કરીને આવે છે, એન્ટોમોપેથોજેનિક નેમેટોડ, કે જે એક જીવતા જીવડા છે। આ જે જીવતા જીવડા છે એ વસ્તુ કે પોચે એટલે જમીનજન્ય બધી જીવાતમાં કામ કરે છે, કે જેમ કે મૂંડામાંય કામ કરે, બીજી ઉદય કે બીજી જીવાતો એમાંય કામ કરે, ફૂગમાંય કામ કરે છે અને નેમેટોડ કૃમિ હોય તો પણ એમાં કામ કરે છે। એટલે કે જે અનેરી ઇપીએન કરીને જે છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એ પણ આપી શકાય, પણ એમાં સસ્તામાં સસ્તું જોવા જઈએ તો મેટારિઝમ સસ્તું પડે છે, એથી ઊંચું અનેરી ઇપીએન પડે છે, એથી ઊંચું લક્ઝરી પડે છે, પણ રિઝલ્ટની તીવ્રતા પણ થોડી થોડી અલગ છે અને જીવાત પણ અલગ અલગ પ્રકારની લેતી હોય છે। આવી રીતે અલગ અલગ આ પ્રોડક્ટના ક્રાઇટેરિયા છે। જ્યારે હવે આપણે રાસાયણિક ઇલાજની વાત કરીએ તો રાસાયણિક ઇલાજમાં ખાલી અત્યારે થાયોમિથોક્ઝામ છે કે બીજી કોઈ પણ નિયોનિકોટિનોઇડ્સ ગ્રુપની કે ક્લોથાયોનિડિન છે કે ઇમિડા છે એનું ડ્રેન્ચિંગ કરવામાં આવે અથવા કે કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરી અને ઊંખવામાં આવે કે ઉડાડવામાં આવે તો પણ એનું પરિણામ મળે છે। જ્યારે અત્યારના જે આપણે કહેવાય કે હાજર માર્કેટ ટ્રેન્ડ પ્રમાણે થાયોમિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીનનું જે કોમ્બિનેશન આવે છે એ કોમ્બિનેશનમાં પણ પરિણામ સારા મળે છે અને એમાં બે ત્રણ રીતે ખેડૂતો આપતા હોય છે કે ડ્રેન્ચિંગ કરતા હોય છે અમુક જગ્યાએ છે। આ લેમડા પ્લસ થાયોનું પ્રમાણ કેટલું, સ્પ્રે માટે 25-30 ચાલશે પણ ડ્રેન્ચિંગ કરવું હોય અને ફેશિયલ મૂંડા માટે આપવું હોય તો 30-40 ml નાખવું પડે છે। અને બીજું કે કોઈ પણ વસ્તુ ભેગું ભેળવી અને ઉડાડવાનું આવે, જેમ કે ઘણી જગ્યાએ યુરિયા હોય 5-7 kg એકરે યુરિયા જાય, એ રીતે લેમડા પ્લસ થાયો મિક્સ કરી અને આપવામાં આવે છે
तो ये 400 થી 500 ml एक एकरे जाए रीते मिक्स करीने आपवू पड़े। तो आ रीते एक लेमड़ा प्लस थायो से, खाली थायो मिथोक्जाम से, क्लोरोपाइरीफोस से, आ बधे रासायणिक इलाज में पण सारा एवा परिणाम आपे छे। तो आ थई अपने मूंडा विषयनी माहिती। जो आ माहिती तमने सारी लागी होय तो अन्य ग्रुप में शेर करो अने अमारी चेनल साथे जोड़ायेला रहो। नमस्कार।